હેલો વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ છ વિષય ગણિત તેમાં લેક્ચર નંબર 29ની અંદર અથવા જે ક્વેશ્ચનનો ક્વેશ્ચન નંબર 10 અને 11 જોવાનો છે. આ રકમ જોઈએ કે ક્વેશ્ચન 10 માં કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓનો લસાઅ શોધો. આપણને બે સંખ્યા આપેલી છે એનો લસાઅ શોધવાનું છે. લસાઅ શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાયું? શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે? હવે લસાઅ શોધાઈ જાય પછી આપણે જોવાનું છે કે એની અંદર આપણને સામાન્યતા શું દેખાણી કે બધા કિસ્સામાં, એટલે કે આપણને ચાર પ્રશ્ન ચાર દાખલા આપેલા છે, એ ચારે ચારમાં આપણને લસાઅ કેવો મળે છે, તો કે બે સંખ્યાનો ગુણાકાર મળે છે કે નહીં એ જોવાનું છે. તો આપણે પહેલો દાખલો કરીએ, 9 અને 4 છે એનો પેલા લસાઅ શોધીએ. 9 અને 4 પેલા બે સાથે ભાગ કરેલા છે, 9નો 2 સાથે ભાગ ન ચાલે, એટલે 9 ને 9 એમને 2 2 4, પાછો 2 સાથે ભાગ 4 છે, 9નો 4 ન ચાલે, એટલે 9 એમને એમ અને 2 1 2. હવે 4 3 સાથે ભાગ, 3 3 9, આ 1 ના 1 એમનેમ, હજી 3 સાથે ભાગ 4 છે, 3 1 3, 1 1 આવી ગયા છે. હવે લસાઅ આપણે મેળવીએ, 2 × 2 × 3 × 3, 3 3 9, 9 2 18, 18 2 36, તો લસાઅ આપણને કેટલો મળે છે? 36. લસાઅ 36 મળે છે. હવે આપણે જોઈએ કે 9 અને 4 નો ગુણાકાર કેટલો થશે, એટલે કે આપણને રકમમાં કીધું છે કે એ બે સંખ્યાનો ગુણાકાર છે, તો આપણને બે સંખ્યા 9 અને 4 આપેલી છે, તો 9 અને 4 નો ગુણાકાર કરી જોઈએ. 9 અને 4 નો ગુણાકાર 9 × 4 કેટલા મળશે? તો કે 36. તો એનો મતલબ કે આ બે સંખ્યા આપેલી છે એનો લસાઅ છે એના ગુણાકાર છે તો મળે છે. દરેક કિસ્સામાં આ જ રીતે થશે કે એ બે સંખ્યાનો ગુણાકાર છે એ જ એનો લસાઅ મળશે. શું કામ? તો કે એ બે સંખ્યા છે એ સ્વ અવિભાજ્ય સંખ્યા છે. આ બંનેમાં બંને સંખ્યા છે એમાં સામાન્ય અવયવ એકે હશે નહીં, એટલે કે સ્વ અવિભાજ્ય હશે, એટલે એનો ગુણાકાર જે છે, આપણે સમજૂતીમાં પણ જોઈ ગયા કે સ્વ અવિભાજ્ય સંખ્યા હોય તો એ બે સંખ્યાનો ગુણાકાર છે તો એનો લસાઅ મળે. એના પછી ક્વેશ્ચન નંબર 11 છે, એની અંદર કીધું છે નીચે આપણે સંખ્યાઓનો લસાઅ શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. હવે આની અંદર એમ કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય, તો આપણે પહેલા લસાઅ મેળવીએ. 5 અને 20 નો લસાઅ મેળવીએ, 2 સાથે ભાગ 4 છે, તો કે 5નો ન ચાલે, એટલે 5 એમને અને 10 2 20, પાછો 2 સાથે ભાગ ચલાવીએ, 5 એમને અને 2 5 10, હવે ચાલશે 5 સાથે ભાગ, 5 1 5, તો લસાઅ મળે છે આપણને 2 × 2 × 5, એટલે 5 2 10 2 20. એનો મતલબ 20 છે એનો અવયવ 5 છે, આપણને લસાઅ કેટલો મળે છે? 20. તો એનો મતલબ કે 5 એ 20 નો અવયવ છે. તો આપણને 4 દાખલા આપેલા છે, દરેકમાં એમ જ છે, 6 અને 18 છે બીજો દાખલો, એની અંદર પણ 6 છે એ 18 નો અવયવ છે, 12 અને 48 છે તો એમાં પણ 12 છે એ 48 નો અવયવ છે. એ પણ તમારે આ રીતે લસાઅ શોધીને જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.